વાત કરી અરવલ્લીથી સીએમ વિજય રૂપાણી સંબોધન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કેટલીક ભાજપની સિદ્ધિઓ ગણાવી હતી, સાથે જ બાલાકોટમાં જે એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી આ તમામ મુદ્દાને લઈ અને કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ઘેરવાનો પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવ્યો છે. આગળ વાત કરી રાજકોટ તરફથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. રાજકોટમાં આજે તમામ અધિકારીઓ પોલીસ અધિકારીઓ જે 23 એપ્રિલે ફરજ પર રહેશે તેઓ આજે પોતાનું મતદાન કરશે. પોલીસ જવાનો અધિકારીઓનું મતદાન આજે યોજાયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરી રહ્યા છે. બેલેટ પેપરથી પોલીસ જવાનો પોતાના મત ઉપયોગ કરી રહ્યા છે. ચૂંટણી ફરજ પર તૈનાત જવાનો આજે મતદાન કરી રહ્યા છે. આજે લોકશાહીના મહાપર્વમાં મતદાનની ફરજ નિભાવી રહ્યા છે. જે રીતે ટીવી સ્ક્રીન પર આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, પોલીસ જવાનો અને અધિકારીઓનું મતદાન યોજાયું છે. પોલીસ હેડક્વાર્ટરમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. ચૂંટણી ફરજ પર તૈનાત જવાનો મતદાન કરી રહ્યા છે. તો વાત કરીએ આ અંગે જ વધુ માહિતી માટે મંતવ્યના સંવાદદાતા ધ્રુવ કુંડેલ આપણી સાથે રાજકોટથી સીધા જોડી ગયા છે. ધ્રુવ, જણાવશો જે રીતે આજે પોલીસ અધિકારીઓ જે તે 23 એપ્રિલે તેઓ ફરજ પર રહેવાના છે ત્યારે આજે જ તેમનું મતદાન યોજાયું છે. બેલેટ પેપરથી તેઓ મતદાન કરી રહ્યા છે. કેવો માહોલ છે, શું છે આ અંગે વધુ માહિતી? ની ચોક્કસથી આપણે જણાવી દઉં, ખાસ જો વાત કરીએ આજે કહી શકાય કે પોલીસ કર્મી અને હોમગાર્ડના જવાનો દ્વારા મતદાન કરવામાં આવશે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે મોટી સંખ્યામાં અત્યારે છે પોલીસ કર્મીઓ તે અત્યારે આવી રહ્યા છે અને પોતાનું મતદાન કરશે. આગામી આમ કહી શકાય કે અત્યારે 23 તારીખે લોકસભાની ચૂંટણી છે, તેના પહેલાં કહી શકાય કે લોકો ની ચૂંટણી જેમાં ફરજ બજાવવાની છે તેને લઈને જે પૂર્વ તૈયારી કરવામાં આવે ત્યારે પોલીસની મતદાન છે થતું હોય છે. લગભગ 1514 જેટલા પોલીસકર્મીઓ અત્યારે કહી શકાય મતદાન કરશે. આપણી સાથે છે જે નોડલ ઓફિસર બારૈયા સાહેબ, એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. શું કહેશો, કેવી રીતના આખું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? અમારે રાજકોટ વિધાનસભા 68, 69, 70, 71 અને 72 એમ કુલ 5 વિધાનસભાના પોસ્ટલ બેલેટથી મતદાનની સુવિધા કેન્દ્ર અહીંયા ઊભું કરવામાં આવેલ છે, જેમાં હું નોડલ તરીકે પોસ્ટલ બેલેટના નોડલ તરીકે ફરજ બજાવું છું. અમારા ટોટલ 1167 જેટલા પોલીસના જવાનો છે અને બીજા 400 જેટલા હોમગાર્ડના જવાનો છે. એમ કુલ જોવા જઈએ 1600 જેટલું પોસ્ટલ બેલેટનું મતદાન આજે થનાર છે, જો ટોટલ બધા હાજર રહે તો. અને એની અલાયદી વ્યવસ્થા વહીવટીતંત્ર ઇલેક્શન કમિશન મારફતે રેવન્યુ વિભાગના કર્મચારીઓ જે છે એમણે મતપેટીઓને એની વ્યવસ્થા કરેલી છે. કરીએ તો રાજકોટને અલગ અલગ છે પોલીસ ચોકી છે, પોલીસ અધિકારીઓ છે, સાથે સાથે કમિશનર છે, જોઈન્ટ કમિશનર છે, તે અત્યારે આવીને પોતાનું મતદાન કરશે. ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે આગામી સમયમાં જ્યારે 23 તારીખની ચૂંટણી આવવાની છે તેમની ફરજ બજાવવા માટે જે પોલીસના જવાનો તૈનાત રહેવાના છે તે પહેલાં તેમનું કહી શકાય કે તેમનું મતદાન થતું હોય છે. જી બિલકુલ. ધ્રુવ, જે રીતે વાત કરીએ કે આજે મતદાન યોજાયું છે, બેલેટ પેપરથી પોલીસ જવાનો મતદાન કરી રહ્યા છે, કેટલી સંખ્યામાં મતદાન કરશે અને સાથે જ હાલ ત્યાં કેવો માહોલ છે અને ત્યાં સુરક્ષા કેવી ગોઠવવામાં આવી છે? વાત કરીએ તો માહોલ અત્યારે ક્યાંક ને ક્યાંક ઉત્સાહપૂર્વક દેખાય છે કે પોલીસ જવાનોમાં પણ એક જાતનું ઉત્સાહ હોય છે કે એ પણ કહી શકાય ભારતના નાગરિક છે, તે નાગરિકતા અહીંયા દાખવવા માટે તે અહીંયા પહોંચી ચૂક્યા છે. બીજી જો વાત કરીએ આપણે કે જે વાત કરીએ કે હું આપણે દ્રશ્યો પણ દેખાડવા માગીશ, લોકોમાં એક ઉત્સાહનો માહોલ છે. વાત કરીએ તો એક મોટી સંખ્યામાં છે. રાજકોટમાં આજે મતદાન યોજાયું છે. પોલીસ જવાનો આજે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરશે. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોસ્ટલ બેલેટથી મતદાન યોજાયું છે. ચૂંટણી ફરજ પર તૈનાત જવાનો મતદાન કરી રહ્યા છે. આજે લોકશાહીના મહાપર્વમાં મતદાનની ફરજ અદા કરી રહ્યા છે. 1600 પોલીસ જવાનો અને હોમગાર્ડ મતદાન કરશે. પોલીસ જવાનો અને અધિકારીઓ મતદાન કરશે.